પધારેલ સાંજવી ગંગાબા તથા જેમના હૃદયમાં બાલકનો દરિયો હિલોળા લઈ ગયો છે એવા ગામ દલપ પરના સાંખ્યગી શ્રીવાલબાઈ એવા દેવી દેવતાઓને પણ જેમના ચરણોમાં ઝૂકવાનું મન થઈ જાય એવા ગામ ગડાણીના સાંખ્યગી શ્રી દેવબાઈ તથા ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં તથા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં નાની ભક્તને શ્રેષ્ઠ કયા છે એવા જ્ઞાનના ભંડાર એવા ગામ આમાળાના સાંખ્યગી કાંતાબેન તથા ગામો ગામથી વધારેલ બ્રહ્મનિષ્ઠ સાંખ્યગી બહેનો તથા જમકુબા ગઢપુરના જસુબા તથા દેવળિયાના કેશીનીબા રાકુંડળના રાઈબા જેવા સુવિધ પ્રેમી અને સર્વસ્વ સમર્પણ કરી શકે એવા ગામો ગામથી વધારેલ એવા સર્વે સ્ત્રી ભક્તો તથા આજના સ્મૃતિ મહોત્સવના ઉપક્રમે યોજાયેલ મહિલા મંચના કાર્યક્રમમાં દયાપર ગામ તરફથી આપ સૌનો હૃદયપૂર્વક ભાવભીનું સ્વાગત કરું છું. હવે આપણે સૌપ્રથમ આપણો આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય તરફ જઈ રહ્યા છીએ તો હું જેમના નામ બોલું તે સાંખ્યોગી બહેનો તથા કર્મયોગી બહેનો દીપ પ્રાગટ્યમાં જોડાશે. વેલબાઈ ખીમજી પોકાર, પ્રેમિલાબેન કિશોરભાઈ ગોગારી પ્રમુખ શ્રી સ્વામિનારાયણ મહિલા મંડળના તથા નિરોળાબેન રમેશભાઈ ગોગારી તથા જયાબેન હસમુખભાઈ પોકાર તથા પ્રમુખ શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળના ગંગાબેન, કસ્તુરબેન મણીલાલ તથા વેલભાઈ ધનજી ઠાકરાણી તથા દમયંતીબેન કરશનભાઈ પોકાર આ બહેનો અત્યારે સ્ટેજ ઉપર આવે અને દીપ પ્રાગટ્યમાં બધા જોડાય. સાથે સાંખ્યોગી બહેનો પણ આવવા વિનંતી. ભગવાન શ્રી સ્વામિનારાયણ આ પૃથ્વી પર અવતરીને આ પૃથ્વીનો ભાર હળવો કરીને સંપ્રદાયના વિકાસ અને પ્રચાર માટે અને મુમુક્ષુઓના કલ્યાણ અર્થે 500 પરમહંસોની ફોજ તૈયાર કરી અને તમામ જીવોનું કલ્યાણ કરવા સંતોને વિચરણ માટે અલગ અલગ દેશોમાં મોકલ્યા. આવા નંદ સંતોની પરંપરામાં સમયાંતરે અનેક સંતો મુક્તો આ પૃથ્વી ઉપર અવતર્યા અને જીવનથી જીવન ઘડાય તે અનુસાર આદર્શ સંતોના જીવન દ્વારા મળતી પ્રેરણા વડે લાખો જીવોના કલ્યાણ થયા. આપણી આ કચ્છ ધરાને આવા અનેક મુક્તો પ્રાપ્ત થયા છે. આપણી ધરાના અને આપણા અહોભાગ્ય છે. અક્ષરધામના મુક્ત સમાન આપણને પુરાણી સ્વામી શ્રી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી જેવા વચન સિદ્ધને વાત્સલ્ય મૂર્તિ સમા સંતોની આ પૃથ્વીને પ્રાપ્તિ થઈ છે. આ મુજબ જ મુક્તાત્મા મોટીવાની સાંખ્યોગી પરંપરામાં અનેક વચન સિદ્ધ સાંખ્યોગી બહેનો આપણને મળ્યા છે. એવા જ એક મુક્તાત્મા પરમ પૂજ્ય સાંખ્યોગી રામભાઈ ભાઈ જે અમારા પરમ પૂજ્ય આપણા સૌના મારા તથા આપણા સૌના ગુરુ આ દયાપરની ધરાને મળ્યા છે અને આપણે સૌ ધન્યભાગી થયા છીએ અને એ ગુરુના ગુણાનુવાદ ગાવા માટે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ. તો હવે આપને આ ગુરુના ગુણાનુવાદ સંભળાવવા માટે સાંખ્યોગી શાંતાબેનને હું શાંતાબેનને આહુત કરીશ. તે પોતાને વાણીરૂપી પુષ્પથી ગુણાનુવાદ આપને સૌને સંભળાવશે. શ્રી વાસુદેવ વિમલા મૃતધામ વાસમ નારાયણ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ ત્રિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રવધે ત્વં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રવધે ધ્યેયમ સદા
परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिववीरञ्चि नृत्यं शरण्यं भृत्यातिहं प्रणतपालभवाब्दिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं वन्दे महापुरुषते चरणारविन्दं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री सहजानन्दाय नमो नमः बोलो श्री सहजानन्द स्वामी मा श्री स्वामी नारायण भगवान जय स्वामीनारायण भजन इष्टदेव भगवान स्वामीनारायण तथा अक्षर निवासी मारा वाला वाला गुरुजी तथा हमारा गुरुस्थाने बिराजमान एवं सांख्य जोगी रतनबाई तथा वडील बेन मानबाई तथा गाम दौलतपुर थी पधारेला दयालुना मूर्ति सांख्य जोगी वालबाई तथा कीर्तन नी सरिता रेलावनार एवं गाम गडानीना सांख्य जोगी देवूबा तथा जेतलपुरना गंगामा जेवा भाववाला महाराजना मुक्त एवं रवापरना गंगाबा तथा गाम गाम ज्ञानना भंडार समा गाम आंबाड़ाना सांख्य जोगी कांताबेन तथा गामो गाम थी पधारला सांख्य जोगी बहनों तथा माताओं तथा नानी नानी बालिकाओं सर्वने जय स्वामीनारायण जय श्री कृष्ण जय श्री राम जय स्वामीनारायण आज आपनो उत्सव शा माटे मनाई रह्यो छे भगवान स्वामीनारायण नो आ पृथ्वी पर प्रागट शा माटे थयुं भगवान स्वामीनारायण प्रगट थवानो निमित्त विक्रम संवत 19 सदी में आ भरतखंडना आपणे बपोर पछीनी कथा सांभळी आ भरतखंडना आ पाछळ पोस्टर छे ऋषि मुनिओ संतो पुरुषो फरता 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 चार धामनी यात्रा करी अने बद्रिकाश्रम पहोंच्या भरतखंडना राजा कोण नरनारायण देव बद्रिकाश्रम में नरनारायण देव बिराजे से संतों सन्मान करूँ पी नरनारायण भगवान पूछे थे कि हे संतो तमे बधा क्या थी आव्या तमारू दर्शन अति पवित्र छे थोड़ा पने संतोना कोई ने दर्शन थता नथी संत कृपा थाय तो भगवान ना दर्शन थाय अने भगवत कृपा थाय तो साचा संतो मळे छे आ जीवन में एटले बद्रिकाश्रम भगवान नरनारायण देव पूछे छे के हे संतो तमे भरतखंड नी यात्रा करीने आव्या तमारे मारा भरतखंड नी प्रजा तो बधा सुखी छे ने
ધર્મનિયમ પાળે છે, અમારી આજ્ઞામાં રહે છે, ત્યારે બધા સંતો જે બદ્રિકાશ્રમ ગયેલા ને એમને નીચા મુખ કર્યા કે પ્રભુ આ કળયુગમાં કાંઈ કહેવાનું કામ નથી, સાધુઓ રાજા થઈને બેઠા છે અને રાજા ગરીબ રંક જેવા બન્યા છે, મા બેન દીકરીના ધર્મનું કોઈ ઠેકાણું નથી, પ્રભુ કળયુગમાં ભરતખંડની કોઈ વાત કરવા જેવી નથી. ત્યારે ભગવાન નરનાણ દેવે વિચાર કર્યો, ધર્મનું સ્થાપન કરવા માટે મારે પૃથ્વી ઉપર પ્રગટ થવું છે. કોઈ નિમિત્ત જ્યાં સભામાં ચર્ચા ચાલતી હતી, ભગવાનના મુખારવિંદમાંથી જ્ઞાનની સરવાણી ચાલતી હતી અને પાછળથી કૈલાસ પર્વત ઉપરથી દુર્વાસા ઋષિ આવ્યા, દેખાય છે પાછળ દુર્વાસા ઋષિ આવ્યા અને એમને સન્માન થયું નહીં. શા માટે? જાણીને સન્માન અપમાન નહોતું કર્યું, પણ જે ભગવત વાર્તા ચાલતી હતી અને સાધુ સંતો બધા ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી અમૃતવાણીનું પાન કરતા હતા, એમને ખ્યાલ ન રહ્યો કે પાછળ દુર્વાસાજી આવ્યા છે. પણ ઈચ્છા કોની હતી? ભગવાનની. પૃથ્વી ઉપર એને પ્રગટ થવું હતું. અનંત સબરીબાઈ જેવા લવલખા પર્વત ઉપર ઋષિ મુનિઓ એમને દર્શન આપવા હતા. કોઈ જેતલપુરની વારાંગના લક્ષ્મીબાઈ પુકારતા હશે, વડતાલના જોબનપગી પુકારતા હશે કે પ્રભુ તમે આવો અને મારો ઉદ્ધાર કરો. જંગલમાં ઋષિ મુનિઓ યાદ કરતા હશે. એટલે ભગવાનને પૃથ્વી ઉપર પ્રગટ થવાનું કોઈ નિમિત્ત હતું નહીં. એટલે પછી ભગવાને એ સંકલ્પ કર્યો, દુર્વાસા ઋષિને પ્રેરણા કરી અને બોલ્યા કે તમે જાણીને મારું અપમાન કરો છો, માટે જાઓ બધા મૃત્યુલોકમાં મનુષ્ય જન્મ ધારણ કરો અને અસુરો થકી કષ્ટને પામો. બધા એ કંપી ઉઠ્યા, પાછળ જોયું, દુર્વાસા ઋષિ અમારો કંઈ વાંક નથી, અમને ક્ષમા કરો, ક્ષમા કરો. દુર્વાસા કે મારું નામ સુણી શાંતિ નાશે, ક્ષમા આવે નહીં મુજ પાસે. દુર્વાસા ઋષિ કે મારું નામ સુણીને શાંતિ નાશે તો ક્ષમા મારી પાસે ક્યાંથી આવે? પછી ધર્મદેવ ધીર ગંભીર વાણીથી જ દુર્વાસા ઋષિની પાસે જઈને ત્રણ સ્પર્શ કરી કહે છે કે તમારે સાધુઓનું હૃદય તો માખણ જેવું હોય, નવનીત જેવું કોમળ હૃદય, અમારા ઉપર કૃપા કરો, અમે જાણીને તમારું અપમાન કર્યું નથી. ત્યારે દુર્વાસાજી કહે છે કે મારે તો કોઈની ક્ષમા હોય જ નહીં મારી પાસે, પણ તમને જોઈને કોણ જાણે મને શું થાય છે, હૃદયમાં કંઈક એવું થાય છે કે ના અમને કંઈક શ્રાપ સાથે આશીર્વાદ આપવું એમ. એટલે એમને વરદાન આપ્યું કે આ જે નરનાણ ભગવાન છે એ તમારી સાથે મૃત્યુલોકમાં આવશે, તમારે ઘેરે પુત્ર રૂપે પ્રગટ થશે અને તમારા બધાને અસુરોના કષ્ટ થકી છોડાવશે. અને ભગવાને ગીતાજીમાં અર્જુનજીને કહ્યું છે, શું કે યદા યદા હિ ધર્મસ્ય ક્લાનિર્ભવતિ ભારત અભ્યોસ્થાનમ સૃજાનામ્યમ તદાત્માનમ અભ્યોસ્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજમ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનજીને કહે, હે અર્જુન, તારા અને મારા હજારો જન્મ થયા છે અને હજુ હજારો જન્મ થશે. ભગવાનના અવતારો એક, દસ કે પચીસ કે ચોવીસ કે પચાસમાં નથી ખપતા, હજારો જન્મ થયા છે અને હજુ પણ થશે. ક્યારે? જ્યારે જ્યારે પોતાના પ્રેમી ભક્તો પૃથ્વી ઉપર પુકાર કરે ત્યારે, જેમ માતા બાળકનો શબ્દ સુણી અને દોડીને આવે, એમ ભગવાન પોતાના ભક્તને ભીડ પડે ત્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે અને સજાતી બનીને પોતાના ભક્તોને સુખ આપે છે. જબ જબ હોય ધર્મ કી ગ્લાની બાઢત અસુરય ધમય અભિમાની તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા હરહિ કૃપા નિધિ સજ્જન પીરા. આનંદ કોટી ભુવનના આધારનો આ અફર કોલ છે. કયો?
જ્યારે જ્યારે પોતાના ભક્તોને ભીડ પડે ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. શું કહ્યું છે કે વૈરાગ્યોના ઝુંડો ગામડે ગામડે ફરતા હતા, રાજસત્તાઓ ધર્મસત્તામાં ફેરવાઈ ગઈ હતી અને ધર્મસત્તા રાજસત્તામાં ફેરવાઈ ગઈ હતી, અને મુમુક્ષુઓ લોકો રાહ જોઈ રહ્યા હતા કે હે ભગવાન, અમને કોઈ આ કળિયુગમાં રાહ બારી મળે, અમારો કોઈ તારણહાર મળે. ત્યારે વિક્રમ સંવત 1795ની સાલમાં અયોધ્યામાં અજય વિપ્ર અને સુમતી માતાને ત્યાં રામાનંદ સ્વામીનો પ્રાગટ થયું. શ્રાવણ સુદ અષ્ટમીના દિવસે એ રામાનંદ સ્વામી 8 વર્ષની ઉંમરે ઘર છોડી નીકળ્યા અને આખા એ ભારત દેશની યાત્રા કરી અને છેલ્લે સોરઠમાં પધાર્યા અને ત્યાં મુમુક્ષુઓને દીક્ષા આપી, આશ્રિતો બનાવ્યા અને લોજ, માંગરોળ એ બાજુ બધાએ જૂનાગઢ ત્યાં ફરીને સત્સંગ થાપ્યો અને રામાનંદ સ્વામી અનંત કોટી બ્રહ્માંડને આ પૃથ્વી ઉપર પધારવાની આગાહી કરી રહ્યા હતા. રામાનંદ સ્વામી કહેતા, અમે ડૂઘ ડૂઘીને વગાડીએ, વાસે આવે રમત કરનાર, કરવા ભવ પાર સર્વે જન સાંભળો. અને આ અવતારની ગીતાજીમાં પણ આગાહી ભાંખી હતી. ગીતામાં અર્જુનને કહ્યું છે, કૃષ્ણ પ્રભુજીએ મુખથી રે, ગીતામાં અર્જુનને કહ્યું છે, કૃષ્ણ પ્રભુજીએ મુખથી રે, અધર્મ કળીના વીત્યા માનસ અધર્મ, મુજથી થાશે વિમુખ રે, કલિયુગ આયો. કળિયુગ આયો ત્યારે હું પૃથ્વી પર પ્રગટીશ, ધર્મનું સ્થાપન કરવા રે, જ્યારે હું પૃથ્વી પર પ્રગટીશ, ધર્મનું સ્થાપન સારું રે, અધર્મ કળીનો નાશ કરીને, અધર્મ કળીનો નાશ કરીને, તારી સજીવ હજારું રે, કલિયુગ આયો, કલિયુગ આયો, કલિયુગ આયો, કલિયુગ આયો, કરુણા કરીને કૃષ્ણ કળીમાં, કરુણા કરીને કૃષ્ણ કળીમાં, પ્રગટ થશે સુખ ધાન રે, પ્રગટ થશે સુખ ધામ રે, હરિ હરિ કૃષ્ણ નામે કહેવાશે, હરિ હરિ પુરુષોત્તમ ભગવાન રે, કલિયુગ આયો, કલિયુગ આયો, કલિયુગ આયો, કલિયુગ આયો, કામ ક્રોધ મદ લોભન ત્યાગી, કામ ક્રોધ મદ લોભન ત્યાગી, સાધુ કર સે પાર રે, સાધુ કર સે પાર રે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ,
काली माँ कर से अपार रे कलयुग आयो कलयुग आयो कलयुग आयो कलयुग आयो। ब्रह्मांड पुराण में पण कह्युं छे के कलयुग में भगवान प्रगट थशे कोने घरे दत्तात्रेय कृतयुगे तेत्राया रघुनंदना द्वापरे वासुदेवास्य कलो स्वामी वृषात्मज कलो स्वामी वृषात्मज। तब पहला कल सत्ययुग में भगवान दत्तात्रेय रूपे प्रगट थशे, तेत्रा युग में भगवान रघुनंदन प्रगट थशे, द्वापर युग में वासुदेव वसुदेवना पुत्र रूपे प्रगट थशे, अने कलयुग में धर्मात्मज एटले धर्मदेवना पुत्र थशे। एटले स्वामीनारायण भगवाननो ब्रह्मांड पुराण में विष्णु पुराण में बधे आगाही आपेली छे के भगवान पृथ्वी ऊपर प्रगट थशे, कलयुग में अनंत जीवनो उद्धार करशे। कलयुग में भगवान धर्म भक्ति ने घेर प्रगट थशे एवी आगाही हती, अने भगवान क्यारे पधारशे क्यारे पधारशे ए पतित जनो पावन जनो ऋषि मुनिओ बधाए भगवानी राह जोई रहा था, ते एवनी भावनाओ पूर्ण करवा माटे छप्पैया अयोध्या पासे सरजूना पूर्व किनारे नानू एवं छप्पैया गाम धर्म भक्तिना भुवन में भगवान पधार्या। विक्रम संवत 1837 ना चैत्र सुधी नवमी 10 अने 10 गड़िए अत्यारे केटलो टाइम थयो छे हैं 10 અને 10 ઘડી થઈ નથી થઈ 10 અને 10 ઘડીએ ભક્તિ માતાના ભુવનમાં ભગવાન પધાર્યા છપૈયામાં ઈસવીસન તારીખ 2/4/1781 ના સોમવારના એ ભગવાન અનંત બાલ લીલાઓ કરી માતા પિતાના સંકલ્પો પૂર્ણ કર્યા, પગંડ અવસ્થામાં બાલ સખાઓને આનંદ આપ્યો, અને મનુષ્ય સાથે સજાતી બનીને આવે ને હે એ ભગવાન છે ને એના જન્મ અને કર્મ બધા દિવ્ય હોય। જ્યારે ઘનશ્યામ પ્રભુ નાના હતા છપૈયામાં ત્યારે ભક્તિ માતાને કહે મા મને ચાંદલીઓ રમવા આપો, આપણી પાસે આવે હે તેની પાસે તો આવે ને। અનંત કોટી બ્રહ્માંડો જેના આંખના ઈશારે ફરતા હોય એ ભગવાન મા મને ચાંદલીઓ રમવા, ભગવાનને ચાંદલિયા સાથે રમવું નહોતું, પેલા ચાંદલિયા ને ભગવાન સાથે રમવું હતું। એટલે એને સંકલ્પ પહેર્યો કે પ્રભુ મને તમે પૃથ્વી ઉપર પધાર્યા છો મનુષ્ય નાટક કરવા માટે, તો મને કંઈ સેવાનો અવસર આપો, આપણને ભગવાન સાથે રમવા મળે કેમ મળે જ ને, આપણે અત્યારે છપૈયામાં જ બેઠા બેઠા છીએ ને, આપણી સામે ઘનશ્યામ છે, ઘનશ્યામ મારા જ ભૂલાઈ ન જાય એનું અનુસંધાન રાખજો। કળિયુગ ભલે આવ્યો પણ આપણે કાંઈ નડે એમ નથી, જો કોઈ ફ્રીજની અંદર વસ્તુ પડી હોય અને બગડવાની બીક ખરી નથી ને, એમ આપણે સત્સંગરૂપી ફ્રીજમાં બેઠે છીએ। જે મનુષ્ય બાઈ હોય અગર તો ભાઈ હોય સત્સંગરૂપી ફ્રીજમાં રહેશે એને કાંઈ વાંધો નથી, પણ નહીં તો સત્સંગરૂપી ફ્રીજમાં રહેશે ભગવાન સ્વામિનારાયણની ભગવાન વૈષ્ણવ ધર્મની કે ભગવાન રામની રામના નામની ગળામાં કંઠી હશે અને સત્સંગમાં નહીં રહે તો એની દશા કેવી થાય ખબર છે? તમે 2-4 દિવસ રીંગણાને ફ્રીજમાં રાખો ને પછી બહાર કાઢો તો કેવા થાય? એટલે સત્સંગમાં હોઈએ આપણે કહેવાય અમે ભગવાનના ભક્ત છીએ, પણ જ્યારે અંત સમય આવે ને ત્યારે એવી દશા થાય રંગાઈ જેવા રીંગણા જેવી। માટે જેના જેને જેનું ભજન કરતા હોય એની એને આસ્થા રાખવી ભગવાન ઉપર, એમ ભગવાન પોતાના માતા પિતાને અનંત સુખ આપી અને અધર્મને ઉસાપવા ભાગવત ધર્મનું સ્થાપન કરવા બાલ વયમાં 11 વર્ષની નાની કોમળ વયમાં મહાપ્રસ્થાન કર્યું વનમાં જવા માટે, હિમાલય નેપાલ બંગાળ ભૂતાન આસામ કર્ણાટક કેરલા ફરતા 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 ભગવાન નીલકંઠ વર્ણી ગિરનારની તલેટીમાં પધાર્યા, ત્યાં રામાનંદ સ્વામીનો મેળાપ થયો। રામાનંદ સ્વામી એટલે ઉદ્ધવનો અવતાર, હમણાં તમને પહેલાં કીધું ને અયોધ્યામાં અજય વિપ્ર અને સુમતિ માતા થકી પ્રગટ થયા એવા રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર। ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે એ પણ માનવ ધર્મને અનુસરે છે, રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા, ભગવાન રઘુનાથ પધાર્યા ત્યારે ગુરુ વશિષ્ઠ બનાવ્યા,
कृष्ण स्वरूपे पधार्या त्यारे शादीपनी ऋषि आश्रम में भणवा गया। भगवान ने भणवानी जरूर होती नहीं, पण आपणे पोते जीवन में आचरी बतावे छे, माता पिता की सेवा करे छे, तप त्याग वैराग्य भजन गुरु की सेवा करवी भगवान आपणे बतावे छे। बधुं रामानंद स्वामी पासे दीक्षा ग्रहण करी अने भगवान स्वामीनारायण रामानंद स्वामी भगवान धाम में पधार्या। 14मा ने दिवसे विशाल सभा करी, सभानी अंदर पोतानु स्वामीनारायण नाम पोताने मुखे प्रगट कर्युं अने ए नाम थी हजारों जीवो के करोड़ों ने अबजो जीवो भगवानना धाम प्रत्ये जाए छे। एवुं छे भगवान भगवानना नाम करता भगवान करता भगवानना नाम में अति प्रताप छे। भगवान तो केटलाक ने मळ्या, राम श्याम अने घनश्याम एना नाम थी आजे अनंत जीवनो उद्धार थाय छे एवा भगवान मने अने तमने मळ्या छे। जन भगवान जारे जारे मनुष्य देह प्रगट करे छे त्यारे जन्म अने कर्म भगवानना दिव्य होय छे, तेम एमना भक्तो होय ई भगवानना गुण आपणे केम गाई शकीए। ए भगवान रामानंद स्वामी पासे दीक्षा ग्रहण करी अने समाधि प्रकरण चलाव्या, मोटा मोटा मंदिरो बनाव्या, साधु बनाव्या, शास्त्रो रच्या, आचार्यनी स्थापना करी। टूंक समयमां विक्रम संवत 1886 ना अषाढ सुद दशम अने मंगलवारना दिवसे 49 वर्ष 2 मास अने 1 दिवसे मनुष्य देह धारण करे तो लीला संकेली। भगवान ने भगवानना भक्त ने आवागमन होतु ज नथी, भगवान अने भगवानना भक्तो प्रगट थाय छे, जन्मता नथी, प्रगट थाय छे अने अंतर ध्यान थाय छे, एमने जन्म मरण होतु नथी। एटले भगवाने गीताजी में कह्युं छे जन्म कर्म चमेव दिव्य यो वेतीत तत्वतः। भगवान गोपाळानंद स्वामी एनी वातों में लखे छे के अमे अने गोपा महाराज माताना उदर में कोई दिवस आवता ज नथी, एना जन्म अने कर्म सर्वे दिव्य होय छे। ए भगवान अक्षर पर पुरुषोत्तम जे ह तेने धर्यु मनुष्यनु देह, तेना दर्शन ने स्पर्श क्या थी जन जानी ले जो मन माथी। अक्षर थी पर पुरुषोत्तम नारायण आ पृथ्वी पर मनुष्य स्वरूप धारण करी अने आपड़ा जेवा थईने पृथ्वी पर पधार्या, एना जन एना गुण ने आपे शुं गान करी शकीए, करी शकाय? गणपति जेवी आपणी पासे बुद्धि नथी कि आपणे शास्त्रो एवा हाथ नथी कि लखी शकीए, व्यास जेटली आपणी बुद्धि नथी कि 17 पुराण 18 पुराण एने लख्या, ब्रह्मा शेष नारायण जेटली आपणी पासे जीभ नथी कि ए भगवानने आपे वर्णन करी शकीए, ब्रह्माजी जेवड़ी अपनी आवरदा नहीं कि आप भगवान गुणगान कर सकी। आपड़ा वर्ष 8,64,00,000 जाए त्यारे ब्रह्मादी एक दिवस थाय एवं ब्रह्मा 360 गुण्या 100 वर्ष जीवे, छता गुण गाय त्यारे शू कहे शारदा देवी गुण गाय त्यार के भगवान ने न ईति न ईति, ले आ भगवान गुण मारा थी कहवाता नहीं कहवाता नहीं। ए भगवान गुण अपने शू गाई सकी, पण जे भगवान आ प्रार्थना करी कि मारी जीभ तमारो ज गुणनु वर्णन करे, मारा कान तमारी कथा सांभळे, मारो मुख तमारा ज गुणगान गाय, मारा हाथ तमारी सेवा मरे, मारा पग तमारा ने तमारा भक्तोनी सेवा करे, आटलू आ भगवाने आपे प्रार्थना करी। बाकी बीजू आपणी पासे कहेवानुं कंई छे नहीं, भगवानी लीला अपार छे एम भगवानना भक्तनी लीला पण अपार छे, एमना गुणगान आपणे गाई शकीए तेम नथी। अने એ ભગવાનના સંતો પૃથ્વી ઉપર વિચરતા હોય એ પણ પરોપકારી હોય છે। સંત પરમહિતકારી જગત માહી, સંત પરમહિતકારી, સંત પરમહિતકારી જગત માહી, સંત પરમહિતકારી। आ संतो केवल परोपकार माटे, जे माता होय बाळकनी माता होय ए बाळकने मोटू करे, भीने पोते सूए सूके बाळकने सूवडावे, बाळकोने शरीर निरोगी रहे एटला माटे माता औषध खाए, केवल परोपकार करे छे के पोताना स्वार्थ माटे। तमारो अनुभव छे ने बोलो शा माटे?
સંતોનું જીવન પરોપકાર માટે છે, અનંત જીવના કલ્યાણ કરવા છે એને. પરોપકારાય પરોપકારાય વહંતિ નદ્ય પરોપકારાય ફલંતિ વૃક્ષા પરોપકારાય દુહંતિ ગૌઆ પરોપકારાય સતમ વિભૂત. આ પૃથ્વી ઉપર જો કોઈ પરોપકારી હોય ને, એ બધાને દૂર જવા દો. અહીંથી નદી છે પરોપકાર માટે વહે છે, અનંતને પોતાના ગંગા નદી વહે છે, અનંતના મળને સાફ કરે છે, કપડાં ધોવા દે છે, પશુ પક્ષી પાણી પીએ છે. ઓલા બધાને પરા કરો ને છોકરાઓને. પણ નદી કોઈ દિવસ કહેતી નથી કે હું ઉપકાર કરું છું તમારા માટે એમ. અને વૃક્ષ છે, ફળ આપે છે, લાકડા આપે છે, પાંદડા આપે છે, અને આપણને કાયમને માટે જન્મે ત્યારથી મૃત્યુ થાય ત્યાં સુધી વૃક્ષની જરૂર પડે છે. આંબાના વૃક્ષને કોઈ પથ્થર મારે ને તો આપણને કેરી આપે, આપણને કોઈ પથ્થર મારે તો ઘાળ આપી, કોઈક આપે આપણને તો આપણે પાછું તો દક્ષિણા તો આપવી જ પડે ને. આપણને કોઈ પથ્થર માગે તો આપણે ઘાળ આપીએ. આંબાને વૃક્ષને કોઈ પથ્થર મારે ને તો કેરી આપે. આપણે જન્મી ત્યારથી પારણીઓ, પિંગોડો, પાટી, પ્લેન, માંડવો, ખાટલો, નનામીને લાકડા, એ બધું વૃક્ષ પરોપકાર કરે છે, ઝાડમાં પરોપકાર કરે છે. અને ગાય છે એ દૂધ, પોતે ઘાસ ખાય છે ને આપણને દૂધ આપે છે. એ સવારના પોરમાં રસોડામાં શું થાય, ગાયનું દૂધ હોય ને, ચાલે જ નહીં કોઈને. એટલે એમ સંત પુરુષો છે એ જીવના કલ્યાણ માટે, પરોપકાર માટે પૃથ્વી ઉપર વિચરણ કરે છે. પહેલાંના જમાનામાં સાધુ સંતો હતા, પગે ચાલવાનું, કાચા લોકના ગોળા ખાવાના, અડબંગાઓ, માણસના અપમાન સહન કરવાના અને લીલા કાંટાના માર ખાવાના, છતાં પણ ભગવાનની વાતો કરીને જીવનું કલ્યાણ કર્યું. એવા હતા સત્પુરુષો. ભગવાનની વાતો કહીને શાંતિ પમાડે, શાંતિ પમાડે એને સંત કહીએ, ને એના દાસના દાસ થઈ રહીએ. ઉપરથી દેખાય આપણને એમ લાગે કે આ સાધુ સંત શું, આપણે એને રોટલા ખવડાવી છીએ, આપણે એને કપડાં આપીએ છીએ, તો એ શું કરતા હશે એમ. જેમ ભગવાન પૃથ્વી ઉપર બેઠા હોય ને, તો આપણને એમ લાગે ભગવાન પૃથ્વી ભગવાનને ધરી રહી છે. પણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડની પૃથ્વીને ધરતલી ભગવાન છે. ભગવાન ઘોડા ઉપર બેઠા હોય આપણને એમ લાગે કે ભગવાન ઘોડા ઉપર બેઠા છે, પણ ઘોડાને ચલાવનાર કોણ, ભગવાન. એમ જેમ ભગવાનને ભગવાનના સંતો પરોપકાર માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે, પરમ હિતકારી સંત છે એમ. સંત વિભૂતિ અને એક જો સંત વિભૂતિ આપણને એમ થાય કે સાધુ આપણને શું આપતા હશે એમ, એને ભક્તિ અને મુક્તિનું દાન આપે છે. એક ગામમાં એક ડોશીમાં હતા, નાનો 10 વર્ષનો દીકરો હતો. એમને ઘેરે બહુ અનાજ હતું ને, દરરોજ બપોરના 2 રોટલા બનાવે અને એક એક રોટલો મા દીકરો બને જમે. એક દિવસે એના આંગણામાં કોઈ મહાત્માજી આવ્યા, ભિક્ષાન દેઈ કરી ઊભા રહ્યા. ડોશીમાં વિચાર કર્યો કે સાધુ આવ્યા, ગૃહસ્થનું ઘર કહેવાય, 2 રોટલા બનાવ્યા છે, તો હવે શું કરું, મારા ભાગનો રોટલો એને આપી દઉં, હું ઉપવાસ કરી લઈશ, આજે કાલે જમવા તો મળશે ને. પોતાના ભાગનો રોટલો સાધુને આપ્યો, સાધુ આશીર્વાદ આપી અને ગામની ધર્મશાળામાં ગઈને જમવા બેઠા. ત્યાં છોકરો સ્કૂલે ગયેલો તો ભણીને આવ્યો કે માં ચાલો આપણે જમી લઈએ. એ માં કે બેટા મારા ભાગનો રોટલો નથી, તું જમી લે. માં તારો રોટલો ક્યાં ગયો? લઈને માએ જવાબ આપ્યો કે મારા ભાગનો રોટલો હતો, આજે આપણે ઘરે કોઈ મહાત્માજી આવ્યા હતા અને માગ્યો, એને આપણી પાસે કંઈ છે નહીં, એટલે મારા ભાગનો રોટલો આપી દીધો, તું તારા ભાગનો જમી લે. પણ છોકરો કે માં એ રોટલો આપ્યો એમાં સાધુ શું આપે આપણને? તેની માં કે મને ખબર નથી, પણ આપણી આશીર્વાદ આપે તો મારે સાધુને પૂછવું છે મને શું આપશો એમ. તો કે આપણી ગામની ધર્મશાળામાં હશે, જા પૂછી આપ. છોકરો ધર્મશાળામાં ગયો, મહાત્માજીને પૂછ્યો, મહાત્માજી મારી માએ તમને રોટલો આપ્યો, તમે એને બદલે શું આપશો? એટલે મહાત્માજી કે જો છોકરા, અમારી પાસે બીજું કંઈ છે નહીં, ભિક્ષા માગીને ખાઈએ છીએ, પણ અમે ભગવાનને મેળવાનો રસ્તો બતાવી, બીજું કંઈ અમારી પાસે નથી. તો મને ભગવાન મળે તો મળે ને, કે તો મને રસ્તો બતાવો. તો કે મહાત્માજીને એવું જો કે ઉત્તર દિશા તરફ ચાલ્યો જા. છોકરો ઘરે આવ્યો, એને માન કે મા મને ભાતું બનાવી આપો, મારે ભગવાનને શોધવા જવા છે.
भगवान ने मळवू छे। એટલે માં કે પણ દીકરા તું એકને એક દીકરો મારો અને તું ભગવાનને મેળવવા જા તો ભગવાન મળે કે ના પણ મળે એમ તો પછી મારું પણ છોકરો કે માં તો વિશ્વાસ રાખને મહાત્માજી કીધું છે ઉત્તર દિશામાં જા તને ભગવાન મળશે માટે મારે જવું છે। એની માએ ભાતું બનાવી આપ્યું, ભાતું લઈને છોકરો ચાલતો થયો। એક દિવસ સવારનો ચાલતા નીકળ્યો, બપોરનો ટાઈમ થયો, કોઈ ગામને ભાગોળે મોટું સરોવર આવ્યું, એને કિનારે મોટું વડલાનું વૃક્ષ હતું। એ વૃક્ષ નીચે છોકરો ના ભાતુ જમવા બેઠો સરોવરની પાળે, કંઈક વડોઈમાં અટકાયેલી માથાની ખોપડી હતી એમાંથી અવાજ આવે, છોકરા તો ક્યાં જાય છે? એટલે છોકરાએ જોયું પણ કોઈ દેખાયું નહીં, એટલે કે હું તો ભગવાનને મળવા જાઉં છું કે મારો સંદેશો લઈ જઈશ, તો હા તો મારી મુક્તિ ક્યારે થશે તો ભલે કહીશ કે થોડો આગળ ચાલ્યો। સાંજ પડી, ત્યાં બીજું સરોવર આવ્યું, ત્યાં એને રાતો ઉતારો રાખ્યો રાતવાસો। ત્યાં એક બ્રહ્મ રાક્ષસ આવ્યો કે છોકરા ક્યાં જાય છે? કે ભગવાનને મળવા, મારો સંદેશો લઈ જઈશ તો કે લઈ જઈશ, તો ભગવાનને કહેજે કે મારું કલ્યાણ ક્યારે થશે। હા, બીજા દિવસે નીકળ્યો, બપોરનો સમય, કોઈ ગામનો ભાગોળ આવ્યો, ત્યાં રાજાનો 7 માળનો મહેલ હતો। 3 માળના ઝરૂખા ઉપર રાજા બેઠો હતો। આ 10 વર્ષનો નાનો બાળકને એમને જોયો કે આવો નાનો કુમળો બાળક કોણ હશે સરોવરની પાળે બેસીને ખાય છે એમ, એટલે એને માણસોને મોકલ્યા કે પહેલાંને બોલાવી આવો એમ। છોકરો આવ્યો કે છોકરા તો ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે? તો હું ભગવાનને મળવા જાઉં છું કે તો મારો સંદેશો લઈ જઈશ તો કે આપો, તો કે હું છે ને 7મા માળે ટાવર ચડાવું છું, પણ 10-15 માણસ દિવસે કામ કરે અને સાંજ રાતના એ ટાવર પડી જાય છે નીચે, તો એને શું કારણ હશે? ભગવાન મળે તો પૂછતો આવજે, તો ભલે। છોકરો બીજે દિવસે આગળ ચાલ્યો, આગળ ચાલતા ભગવાને વિચાર કર્યો કે આગળ તો ઘોર જંગલ આવ્યું, હવે છોકરો ક્યાં સુધી જશે ચાલતો? એટલે ભગવાને એને દર્શન આપ્યા કે તો બોલ છોકરા તું ક્યાં જાય છે? તો હું ભગવાનને મળ્યો, તો હું ભગવાન છું કે છોકરો પગે લાગ્યો, દર્શન કર્યા, પછી જે સંદેશ આપ્યો હતો ને ભૂલી ગયો છોકરો। પછી ભગવાન કે તારે કઈ સંદેશો લઈને આવ્યો છે? તો કે હા પ્રભુ, આ 3 સંદેશા છે, હવે બોલો, પેલું માથાની ખોપડી અટકી તેનું કલ્યાણ ક્યારે થશે? તો કે એને છે ને રાજાનો ધોબી હતો, એને કપડાં ધોતો હતો, એમાં એને 3 રત્ન સંતાડ્યા હતા, એટલે રાજાએ એનું માથું કાપી નાખ્યું છે, એ 3 રત્ન કોઈકને દાનમાં આપી દે તો એનું કલ્યાણ થઈ જાય। હા, પછી બ્રહ્મ રાક્ષસ, તો કે બ્રહ્મ વિદ્યા ભણ્યો હતો અને કોઈને ભણાવી નથી અને વિદ્યા લઈને મરી ગયો છે, એટલે બ્રહ્મ રાક્ષસ થયો છે, કોઈને વિદ્યાનું દાન કરે તો એને મુક્તિ મળી જાય। અચ્છા, પછી રાજા, પેલો રાજા સેઠિયો હતો એ, તો કે એની 2 ઉંમર લાયક કન્યાઓ ઘરે છે, એને કોઈને કન્યાદાન આપી દે તો એનું એ ટાવર ઉપર રહે અને રાજા સુખી થાય। છોકરે પાછો વળે, એટલે પેલો કોણ આવે? કોણ આવે? રાજા। રાજાને જઈને વાત કરી કે મને ભગવાન મળ્યા, મેં એને વાત કરી, પણ એને એવું કીધું કે 2 દીકરી એની ઉંમર લાયક બની છે, એનું કોઈને કન્યાદાન આપી દે, એનો એને શ્રાપ લાગે છે, માટે એનું ટાવર પડી જાય છે। રાજા કહેવાય, ક્યાં ગોતવા જવું, તું જ લઈ જા મારી કન્યાઓને। એટલે રાજાએ ધામધૂમથી બ્રાહ્મણ સૂર્યની સાક્ષી અને બ્રાહ્મણના વચને 2 દીકરીઓ પરણાવી, 2 દીકરી લઈ દાસ દાસીઓ બધું આપ્યું, હાથી ઘોડા પાલખી લઈને ત્યાંથી ચાલતો થયો, રસ્તામાં બ્રહ્મ રાક્ષસ મળ્યો, એને વાત કરી કે તમારો સંદેશો આમ છે કે બ્રહ્મવિદ્યા કોઈને ભણાવો તો તમારી મુક્તિ થાય, તો કે હું તને બ્રહ્મવિદ્યા બીજે ક્યાં ભણાવવા જોઉં? છોકરાના કાનમાં મંત્ર આપ્યો અતે 64 વિદ્યા છોકરાને આવડી ગઈ ભણ્યા વગરની, અને વિદ્યા લઈને છોકરો આવતો રહ્યો। પછી પેલા ખોપડી પાસે આવ્યો, એને કે તું આગલા જન્મમાં ધોબી હતો, રાજાના કપડાં ધોવા જતા તે 3 રત્નો સંતાડ્યા હતા, તો એ કોઈકને દાનમાં આપી દે તારી મુક્તિ થઈ જાય, તો ધોબી ભૂત સ્વરૂપે હતો, પેલા ખડક નીચે પડે છે, કાઢી લે, 3 રત્ન એને ભેટમાં આપ્યા અને ધોબીનું કલ્યાણ થયું। પછી છોકરો બધો રાજસમાલ બધો લઈને ઘેરે આવ્યો, 3જા દિવસે પાછો આવ્યો અને પછી એને 2 દીકરી 2 કન્યાઓ મળી અને વિદ્યા મળી અને રત્નો મળ્યા, હાથી ઘોડા બધું સરસમાન મળ્યું, શેનાથી મળ્યું? સાધુને 1 રોટલો ખવડાવવાનું પુણ્ય મળ્યું, માટે સંત કેવળ પરોપકાર માટે પૃથ્વી ઉપર ફરે છે અને સંતનો મહિમા અતિ છે પૃથ્વી ઉપર, તીર્થ કરતાં પણ સંતનો મહિમા અધિક છે। તીર્થ કરવા જાઓ, તમે એકલા હો, તમને જ્ઞાન કોણ આપે, પણ સંતોની સાથે આધી મેં આધી ઘડી આધી મેં પણ આધ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ, માટે સાધુનો સમાગમ એવો છે એમ। એવા સંત પરોપકારી પૃથ્વી ઉપર ફરતા હોય એમાંના પરોપકારી સંત એક હતા આપણા પૂજ્ય આપણા ગુરુજી બાઈ,
એ કેવળ સંત વિભૂતિ જે સંતો પૃથ્વી ઉપર ફરતા હતા એની જેમ જ પરોપકાર માટે કલ્યાણ ઉપર પૃથ્વી ઉપર વિચરી રહ્યા હતા એવા દયાપર સુંદર ગોકળિયા જેવું દયાપર ગામ તેમાં પવિત્ર નાકરાણી પરિવારમાં ખીમજી બાપાને ઘેરે અને પવિત્ર નિર્મળ હૃદયના ભોળા એવા પાનુમાં એમના ઘેરે જન્મ ધારણ કર્યો. માનો કે ભગવાનના ભક્ત પ્રગટ થાય છે પણ જન્મ ધારણ કર્યો આપણે એમ કહી મનુષ્ય દેહ છે એટલે એટલે ભગવત કુળમાં જેનો જન્મ થાય એ ગામ અને એનો પરિવાર બંને પવિત્ર થાય છે. આવા પવિત્ર કુળમાં ભગવાનનું પૂજ્ય બાઈનું પ્રાગટ થયું. ખીમજી બાપાને ઘેરે ચાર ચાર દીકરીઓ ચાર ચાર દીકરીઓ અને એક ત્રણ દીકરા એમાં સૌથી નાના આપણે સુપ્રસિદ્ધ સત્સંગમાં અમદાવાદ દેશમાં કથાકાર શાસ્ત્રીય વિદ્વત્વ વર્ય એવા હરિકેશવદાસ શાસ્ત્રી. કેવું હશે જીવની માતા પિતાનું પવિત્ર કે જેના કુખે આવા પવિત્ર બબ્બે પુત્ર બબ્બે સંતનો જન્મ થયો. એવું જીવન પૃથ્વી ઉપર મુક્તોને સંતોને પ્રગટ થવું હોય પણ માતા પિતાને શોધે છે કે ક્યારે મળે એવા પવિત્ર માતા પિતા કે આપણે એમને ઘરે જન્મ ધારણ કરીએ. જોત જોતામાં ગુજરાતીમાં બે ધોરણનો અભ્યાસ કર્યો અને જોત જોતામાં બાયને 16 વર્ષની ઉંમર થઈ. જેમ વસંતી ઋતુ લાગે અને જૂના પાંદડા ખરી જાય અને નવા પાંદ આવે આંબામાં મોર આવે એમ મુક્ત તો હતા જ અને પાછો મુક્તનો યોગ મળ્યો. પહેલાંના જમાનાની વાત જુદી હતી. ગામડે ગામડે સંતો જેમ સત્સંગ વિતરણ કરતા એમ આપણા પૂજ્ય ગડાણીથી સાંખ્યજીથી કુંવરભાઈ બા અને આપણા પાનીબાઈ સત્સંગ કરાવવા દયાપુરમાં વર્ષે બે વર્ષે ક્યારેક ક્યારેક આવતા એમ એટલે એના જોગમાં આવ્યા બાઈ. અને સત્સંગનો રંગ તો હતો અને મનનો મોરલ્યો ખીલી ઉઠ્યો અને બાઈને કે મારે ભગવાન ભજવા છે કેમ ભજાય. એટલે વિક્રમ સંવત 2001ની સાલમાં દેવેન્દ્ર પ્રસાદજી મહારાજના ધર્મપત્ની પાસેથી ભુજના નરનાણ દેવના પાટોત્સવ દિવસે વૈશાખ સુદ 5મના પવિત્ર દિને દેવેન્દ્ર પ્રસાદજી મહારાજના ધર્મપત્ની ગાદીવાળા પાસે બાઈ દીક્ષા લીધી અને ત્યાગ ભજન વૈરાગ્યની જાણે ધૂણી દખાવી એમ ભજન ચાલુ રાખ્યું. અને આપણા મંદિરમાં માતાજી સોનીમાં હતા એની સાથે 60 વર્ષ રહીને ભજન ભક્તિ કરી અને એ માની સેવા કરી અને રાજી કર્યા. અને એમનો સ્વભાવ એવો ચટકીદાર હતો કોઈને કેવું પડે ને એવો એનો સ્વભાવ જ નહોતો. ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને શાસ્ત્ર વાંચન તો ભારે એને હોશ અને કીર્તનની તો અમૃતની રેલી વરસાવતા એમ. અને ભારે સ્વભાવમાં ભારે કુશળ કોઈના પેંચમાં આવે નહીં કોઈ દી કોઈનું અપમાન કરે નહીં અને સત્ય વક્તા. આપણને એમ લાગે બાઈ ઉપરથી ઘણા માણસનો સ્વભાવ એવો હોય બોર અને ઇન્દ્રમણા જેવો ઉપરથી સારા લાગે પણ અંતરમાં કપટ હોય. આપણા બાઈ છે ને એવું કપટને જાણતા જ નહીં કોઈને ઉપરથી બોલે ત્યારે આકરું લાગે એવું થાય એમ પણ અંતરમાં એને જેમ નાળિયેર હોય ને ઉપરથી આપણને કઠણ લાગે પણ અંતરમાં અંદરમાં કેવું હોય અંદરમાં કોમળ હોય એમ બાઈનો સ્વભાવ એવો કોમળ હતો એમ. અને હિંમત રાખી અને ત્યાગ વૈરાગ્ય પાળે. ઘણા માણસો એમ કે કળયુગમાં ભગવાન ભજવા કે બહુ અઘરા છે એમ પણ બાઈ કે ભગવાન જેની સાથે ભગવાન હોય એની પાસે હિંમત હોય તો હિંમત હોય એ શું ના કરી શકે એમ. બાઈનો સ્વભાવ હિંમતવાન હતો એમ. અને પછી એમ કરતાં કરતાં ભજન શરૂ કર્યું. 60 વર્ષના વાણા વહી ગયા માતા સોનીમાની સાથે રહેતા. વિક્રમ સંવત 2006ની સાલમાં ધામમાં ગયા. 60 વર્ષ સુધી બાઈ એની સાથે રહ્યા પણ કોઈ દિવસ માને જમાડાવીને બાઈ જમે નહોતો એવો એનો સ્વભાવ હતો પ્રેમાળ એમ. ને અમને બધા છીએ અમે અત્યારે બધા બહેનો છીએ એમના શિષ્યો તો આપણે તો બધા કેવા ખારા ગલકાને પાછા ઉકરડામાં ઉગ્યા એને કોણ સુધારે સુધારાય હે. પણ એ પવિત્ર ગુરુદેવના હાથમાં આવ્યા ને એક સંત વિભૂતિના હાથમાં આવ્યા ને તો અમને પ્રભુ સેવામાં મૂક્યા. ગુરુની મહત્તા કેટલી કે એને તુમડા બનાવ્યા સંતોના અને મીઠા અમૃત જેવા જળ ભરીને એને પ્રભુ સેવામાં મૂક્યા. આપણને પ્રભુ સેવામાં કામ લાગે એમ એ તો આપણને કોણે પૂછા કરે. બાઈ એવા હિંમતવાળા હતા. પૂજ્ય સત્સંગ કરતાં કરતાં ભાઈ પોતાનું જીવન સુધારી ગયા અને પ્રબળ પુરુષાર્થી હતા. ભજન ભક્તિ કરતાં કરતાં અનંત જીવનનો ઉદ્ધાર કરતાં ગયા. અને દયાળુ સ્વભાવ કેવો હતો બાઈનો તો કોઈ હરિભક્ત દુઃખી હોય ને
केवल बाई ने भगवान ऊपर जहत एवं नतु हरिभक्त ऊपर पण एवं जहत हतो कोई हरिभक्त दुखी हो बळतो जळतो आत्मा संत सरोवर जाए एनी बाई नी पासे कोई रड़तो रड़तो आवे बाई अमने आ दुख छे आ दुख छे तो बाई ए ने जेम गर्मी थी बर्फ ओगळे ने एम कोई हरिभक्त नो दुख सांभळे तो बर्फ जेवुं हृदय एनुं ओगळी पिंगळी जतुं आने भगवान ने प्रार्थना करीने एने सुखी करता एम एवा गुरुनी साथे रही अने मारा मोटो भाग्य के हुं धन्यता अनुभव के आ गुरुनी साथे मने रहेवानो मोको मळ्यो अने गुरु केवा हता मातामां अने गुरुमां काई फरक न होय होय के बने सरखा कहेवाय माता करता गुरुनो एक हाथ स्थान ऊंचो होय छे कारण के माता ज्यारे आपणने जन्म थाय ने त्यारे जन्मो जन्म दूध धवडावे छे पण गुरु होय माता दूध छोड़ावे छे गुरु गुरु कच्छी में एक सूत्र है गुरु धरिया असी धुरिया तई तई केतरो च्या गुरु सोने जो अखे पात्र ने असी मिटी जा था गुरु दरिया जेवा हता ने आपे तो ढाळिया जेवा हता ढाळिया में पानी केटली हरे दरिया नु पानी कोई दी खूटे एनी दयालुता खूटे नी आपणे गमे बनीए बाळक गमे तेवुं बने पण मावतर कमावतर न थाय एम गुरु हता अने गुरु तो सोनानु अक्षय पात्र हतुं अने अमे तो माटीना कोडिया जेवा छी पण एटला आपणुं महान भाग्य छे કે માટીના કોડિયામાં દીવો તો પ્રગટે ને હે એટલે ભગવાન આગળ દીવો પ્રગટે એવા અમને માટીના કોડી જેવા હતા એને લઈને ભગવાનની સેવામાં મૂક્યા એવા ગુરુ સમર્થ હતા એની સેવા કરવાનો એની સાથે રહેવાનો અમને લાભો મળ્યો એ જ છે જ્યાં તુલસીનો છોડ હોય ને ત્યાં વૃંદાવન ઊભું કરે એમ ગુરુ હોય ને એ જ્યાં હોય તો માં છે ને માં એટલે ગુરુને કહું છું પણ માં કહું છું જે માં હોય ને એ વડાપ્રધાન કે નાણા પ્રધાન નથી માં લાગણી પ્રધાન છે જેને જીવનમાં માં નથી મળી માણવા માટે એને પૂછો એનું જીવન કેવું છે ઉપર જિસકા અંત નહીં ઉસે આસમા કહેતે હે જમી પર જિસકા અંત નહીં ઉસે માં કહેતે હે ગુરુનો સ્વભાવ એવો પ્રેમાળ હોય છે એ ગુરુની સાથે આપણે રહેવા મળ્યું ઉજાલા ચાહતે હે જિસકે ઘર સમા નહીં उन्हें माँ की तलब होती है जिसकी जीवन में माँ नहीं माटे वाला भक्तों आपने आवी माँ मळ्या छे एनो आपने गौरव राखवो जोईए तमे अने अमे बधा भाग्यशाली छीए कि आपने आवा गुरु मळ्या था एनो आपणे शुं उपकार मानी शकीए पूर्व पूज्य गुरुजीनुं जीवन भगवाननुं हृदय पुष्प बनी अने भगवानना चरणने शोभावी अने शोभतुं हतुं અને શ્રીજી મહારાજને પ્રિય એવા ભક્ત હતા અને દાસાનો દાસ થઈને રહેતા બાઈ અને પૂજ્ય આપણા ગુરુજીનું જીવન ઉત્સવ હતું અને એનું મરણ મહોત્સવ બન્યું છે આ સર્વે સભા મુખ સાક્ષી પૂરે છે કે આ બાઈના ધામાનું ગમન પછીનો મહોત્સવ ચાલી રહ્યો છે એટલે બાઈનું પોતાનું જીવન કેવું હતું 82 વર્ષની ઉંમર સુધી પોતાના જીવનમાં ક્યાંય કાળો દાગ નહોતો લગાડ્યો અને પોતે મોટા હતા સમર્થ હતા છતાં મુક્તકંઠે ભગવાનના મુક્તકંઠે ગુણગાન કર્યા જેમ મીરાબાઈ વૃંદાવનની ઊભી ગલીએ બોલતા મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ એમ દુનિયાની લાજ શરમ છોડીને બસ મારે તો એક સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરતા ફરતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ જ બોલું બીજું કાંઈ નહીં એમ પણ બાઈનું જીવન એવું હતું દેખાય નહીં ઉપરથી એક મણભર ઉપદેશ કરતા કણભર વર્તન હોય ને એ વાતો કરે એમ એટલે કણભર બાઈનું જીવન દેખાતું આપણને એમ આવો યથાર્થ મહિમા સંતોનો કોણ કહી શકે બાઈ અતિ દયાળુ સ્વભાવના હતા અને બાઈનું જેમ અમારા માટે જેમ કે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ પડશે એક એક બુંદ મોતીનું સર્જન કરે છે એમ બાઈના એક એક શબ્દ હતા એક એનું જીવન હતું એનું વર્તન હતું એની વાણી હતી એ અમારા માટે મોક્ષનું સાધન હતું આવા હતા બાઈ એમ એકની વાણી લાખ લે ને એકની લાકડી ખાય એક લાખ ગાઉં બેઠે સાંભળે બીજું પાસે ના બે પાસે બેઠો ના પોસાય એ ગુરુ આજે આપણથી દૂર થયા છે કે કહેવાય છે શાસ્ત્રમાં પ્રેમાનંદ સ્વામી કીર્તન કર્યું છે કે અંતરમાં આંસુ ઝરે ને હૈયે હરખ અપાર આપણને દેખાય છે આમ હૃદયથી આંસુ ઝરે છે અને અંતરમાં હરખ છે સનો કે આજે પ્રેમાળ માનો આ મસ્તક ઉપર હાથ નથી એ ગુરુની વાણી સાંભળવા મળતી નથી પણ અંતરમાં એ આનંદ છે કે એના માટે અનંત જીવાત્માઓ પામર પતિતના માટે આજે અક્ષરધામ જવા માટે સદાવ્રત ચાલી રહ્યું છે
अनंत जीवना कल्याण थशे अने मुक्ति ने मार्गे चालशे। अने बाई नु कीर्तन गावानो तो कायम नियम हतो। एक भगवान ने प्रार्थना करता, हे भगवान, प्रेमानंद स्वामी ने जेम के बिसरन जाजो मोरे मीत मीतवा, बिसरन जाजो मोरे मीत, यही वर मागू मीत मीतवा, बिसरन जाजो मोरे मीत। कायम भगवान ने कहता के हे भगवान, आ देह थी जे दुख आपू आपो, पण मारा अंत समय तमे आवीने उभा रहेजो, मने भूलता नहीं। अमे पामर छीए, पतित छीए, अधम छीए, पण अमे तमारा बाळको छीए। आज बपोर पछी कीर्तन बोलातो तो ने, हे करुणा ना करनार, कायम ए कीर्तन छेली मोटी उम्रे कीर्तन सीखे ने दरोज गाता। ई उदासी जोगी कोण दिशा से आयो, भगवान नीलकंठ वर्णी साथे बाई ने अति हेता तू। तमे हवे बाई होय के भाईयो, गम्मे ते होय, आपणा जीवन मां गुरु नु स्थान राखवानुं। जो गुरु हसे तो अंतिम सांस सुधी अपनी खबर रहते। जेम के सांख्य जोगी रविकांताबेन अत्यारे गढ़पुर वाला से, पण अत्यारे लॉज में निवास करने रहे छे। एने बाई गुरु स्थाने राख्या था, तो एना अंतिम सांस सुधी एने खबर राखी ने छेल्ले महाराज ना धाम में पहुंचाड्या। जेम के गम्मे लाखों मणस की गिरदी होय, अंदर बाता बाळक नो हाथ पकड़ी अने माता जेम एने हाथ पकड़ी ने घेर लई जाय छे, एम जेने साचा गुरु नु शरणो लीधुं होय, तो जीव काचो पोचो होय। जो कि बाई तो समर्थ हता, पण समर्थ ने पण वात सेली, एनाथी समर्थ बीजा होय ने, एनु बावडू पकड़ीने अक्षरधाम में पहुँचाड़े एवा एने गुरु मळ्या था। एटले आपणा जीवन में बाई होय के भाई, गमे तेने एक गुरु नु शरणो लई अने भगवान ने शरणे जवुं। हवे आ बाई ने जेम आपणे नियम राखीए के मारी वाणी भगवान ना गुणा नो कवाद करे, मारी आँखों भगवान ना दर्शन करे, मारू मोढ़ू भगवान नो गुणादवाद गाय, मारा पग प्रभु ने शरणे चाले, भगवान ना भक्त ने रस्ते चाले। बीजू आपणे शू कही सकीए, पण प्रभु ने प्रार्थना करी के हे प्रभु, एवा अमारा समर्थ गुरु ने अमने कायम ने माटे गुरु मंत्र याद रहे। अने बाई नो ए मंत्र तो खाता पीता हरता फरता करता घर नु काम, स्वामी नारायण मुखे रटिए नाम, मुखे रटिए नाम हो संभारिए रे गड़ी न विसार। आ मंत्र कायम बाई कहता, बधाए याद रखवानु के स्वामीनारायण, काम काज करता खाता पीता हरता फरता भगवान नु स्मरण करवानु, ए भगवान आपने गम्मे तेवा संकट मथी पार करशे। पूज्य आज आपणे गुरु गादी वाला आपने कहता था के एक नरनारायण देव नो शरणे रहू अने स्वामीनारायण मंत्र नो जाप करो, तमे गम्मे तेवो आपतकाल आवशे ने एमांथी तमारू रक्षण करशे। आपणे भगवान ने छेले ज प्रार्थना करीए, मारी आँखो खूटे छे घड़ीए त्यारे मारा हृदय मा पधारजो, से अर्जी अंतरनी बस एटली, मारा मृत्यु ने स्वामी सुधारजो। जारे भगवान राम वन में गया ने, त्यारे कौशल्या माता वशिष्ठ ऋषि पास रोवे रड़ता हता के हे गुरुदेव, मारो राम अयोध्या नो नाव हतुं, अमे बधा एना नाविक हता, अने ध्यान राखजो के मारो भरत छे ने अयोध्या नो नाविक छे, मारो भरत छे ने दीप बुझाई न जाय, अने राम अयोध्या नो मणि हतो ने मारो भरत अयोध्या नो फणीदर हतो, पण हवे मणि विना मारो अयोध्या नो दीप बुझाई न जाय। त्यारे वशिष्ठजी कहे छे के हे कौशल्या माता, मारी नजर आगळ मे 100-100 पुत्रोना माथा वधेरता जोया, ना देवकी अने वसुदेव पोताना 6-6 पुत्रना माथा वधेरता जोया, पण प्रभु मिलन माटे एने दुख सहन कर्यु। तो आपणे बधाने गुरु पूज्य गुरुजीनो वियोग छे, पण ए आपणे भगवानने राजी करवा माटे आपणे वियोग सहन करवो ज पड़शे। माटे भगवानने एटली प्रार्थना करीए के अमारा गुरुजीने लई अने अमारो ज्यारे अंत समय आवे त्यारे अमारा गुरुजीने साथे लईने अमने पण तमारा गुरुजीने जेम तमारा धाममां लई अने तमारी चरण सेवामां राखजो अने अमारा ऊपर राजी रहेजो। आटलू आपणे બાઈને પ્રાર્થના કરી, સર્વે મોટાને પ્રાર્થના કરી, અને હવે મારી પાસે બીજા કોઈ શબ્દ નથી, એ મારા ગુરુને આપણે શું વંદન કરીએ। અને આ સાંભળીને સદગુરુ પૂજ્ય બાઈની મારી પાસે બે હાથ જોડી માથું નમાવવાનું રહ્યું, બીજું ગુરુની પાસે આપણે અર્પણ કરી શકીએ। શું શાસ્ત્રમાં કહ્યું છે, તન મન ધરણ ગુરુને અર્પણ કરવું, પણ આપણી પાસે એવા કોઈ શબ્દ, આટલું કહીને મારી વાણીરૂપી પુષ્પને પૂજ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને મારા ગુરુના ચરણમાં સમર્પિત કરું છું। અસ્તુ, ધન્યવાદ, જય સ્વામિનારાયણ।
परम पूज्य सांख्य योगी शांताबेन आपने सौने गुरु महिमा नु वाणी रूपी पुष्प थी आपने श्रवण करावियो। अक्षरवासी पूज्य गुरुदेव मात्र अपना गाम अपना मंदिर के अपना संप्रदाय नु गौरव न हता, पण समग्र हिंदू संस्कृति ना गौरव वधारनार हता। तेमनो पार्श्वदेह भले अपनी वच्चे नथी, पण गीता मां भगवान श्री कृष्णे कह्युं छे के नैनम छिदंति सहस्त्राणि नैनम दहति पावक। आ न्याये अपना बाई दिव्य देहे अपनी साथे छे, अपनी वच्चे छे, आ सभा मंडपना अणुए अणुमां बिराजमान छे अने आपणने आशीर्वचन पण आपी रह्या छे। तो आ गुरु आवा पूज्य वात्सल्य मूर्ति गुरुदेवना ऋणमांथी आपने गुरु ऋणमांथी आप मुक्त થવા માટે આપણી પાસે કોઈ એવા સાધન નથી, કોઈ આપણી પાસે એવા વ્રત તપ નથી, પરંતુ કેવળ આપણા હૃદયની અંતરની ઉર્મિયો સાથે આપણે સૌ સાથે મળીને હવે ગુરુ વંદના સાથે કરીશું। चरण मा
દયાપર ગામની કિશોરી મંડળની બહેનોએ આપણને ગુરુવંદના કરાવ્યું. હવે હું આહુત કરીશ તમારા પૂજ્ય ગુરુદેવની લાડકી એવી અવનીબેન. અવનીબેન શાંતિલાલ પોકાર તે અહીંયા આવશે અને પૂજ્ય ગુરુ વાત્સલ્ય મૂર્તિ ગુરુજી વિશે આપણને બે શબ્દોમાં પ્રવચન કહેશે. અત્રે ઉપસ્થિત સાંખ્યયોગી બહેનો તથા માતાઓ અને મારી વાલી બહેનો બધાને જય સ્વામિનારાયણ. આજે હું તમને અમારા ગુરુ વિશે બે શબ્દ કહીશ, તે તમે બધા શાંતિથી સાંભળજો. હું જ્યારે મોટા ભાઈના સંપર્કમાં આવી છું ત્યારથી મને તેમના જીવનમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. તેમનો હસમુખો ચહેરો જોઈને એમ લાગે છે કે જાણે પ્રત્યક્ષ પ્રભુ દર્શન આપી રહ્યા છે. મને મોટા ભાઈ ઉપર અનંત પ્રેમ હતો અને તેઓને પણ અમારા પ્રત્યે પ્રેમ હતો. અમે ક્યારેક મસ્તી કરીએ તો અમને મોટા ભાઈ ઠપકો આપતા, પરંતુ એ ઠપકામાં તેમનો ક્રોધ નહીં પણ સ્નેહ છલકાતો હતો. બાળક જ્યારે મસ્તી કરે ત્યારે તેની માતા પણ તેને ઠપકો આપતી હોય છે. અમે મારી માતાની છ છ દીકરીઓ હોવાથી મોટા ભાઈ મારા માતા પિતાને કહેતા કે તમે ચિંતા ન કરશો, તમારી દીકરી તમારા દીકરા છે, તમારી દીકરી તમારા દીકરા થઈને તમારું નામ રોશન કરશે. જગતમાં લોકોનું એવું માનવું છે કે દીકરી જ પિતાનું નામ રોશન કરી શકે છે, દીકરાઓ નહીં. પરંતુ એવું નથી, દીકરી પણ પિતાનું નામ રોશન કરી શકે છે. ધ્યાન રાખજો, આજનું વિજ્ઞાન વરસાદના દુષ્કાળને કદાચ નિવારી શકશે, પરંતુ જગતમાં જો સંસ્કારનો દુષ્કાળ પડશે તો કાંઈ નહીં બચે. આજકાલ માતા પિતા સંતાનોને કાર આપે છે પણ સંસ્કારની પરવા કરતા નથી, વસ્ત્રદાન કરે છે પણ શાસ્ત્ર જ્ઞાન આપવામાં ઢીલ કરે છે, દામ આપે છે પણ રામ નથી આપતા, પાત્ર એટલે કે વાસણ આપે છે પરંતુ પાત્રતા આપતા નથી. જોજો, સંસ્કારનો આવો કારમો દુષ્કાળ તમારા પરિવારનું પતન નોતરે તે પહેલા જાગજો. જગતમાં લોકોનું એવું માનવું છે કે દીકરો પિતાનો હાથ કહેવાય, પરંતુ દીકરી તો પિતાનું હૃદય કહેવાય. પિતા જ્યારે પોતાની દીકરીના લગ્ન વખતે કન્યાદાન કરતો હોય છે ત્યારે તે પોતાનું હૃદય જ આપતો હોય છે. માણસ હાથ વગર જીવી શકશે, પરંતુ હૃદય વગર માણસ એક ક્ષણ માટે પણ નહીં જીવી શકે. દીકરી તો પારકી થાપણ કહેવાય, પરંતુ દીકરી જ્યારે સાસરી જાય છે ત્યારે તે બંને ઘરની સંભાળ રાખે છે. દીકરી એ સાપનો ભારો નથી, પરંતુ દીકરી તો તુલસીનો ક્યારો છે. દીકરી વાલનો દરિયો કહેવાય, દરિયા પાસે બધા જાય છે પણ દરિયો કોઈને ઘેર નથી આવતો. પરંતુ જ્યારે દીકરી રૂપી દરિયો સામે ચાલીને તમારા ઘેર આવે છે તો પછી શું કામ લોકો દીકરીને મારી નાખે છે? પહેલા જ્યારે કોઈના ઘરમાં દીકરીનો જન્મ થતો કે દીકરીને દૂધ પીતી કરી નાખતા, શું કામ ખબર છે? બસ પોતાનો વંશ ખાતર, બધાને પોતાનો વંશ જ જોઈએ છે. કોઈ એ નથી સમજતો કે દીકરી આવી કે દીકરો એ તો ભગવાનના હાથમાં છે. ભગવાન જે કરે છે તે બધાના હિત ખાતર જ કરે છે, તો પછી કેમ લોકો દીકરી ઉપર આટલો અત્યાચાર કરે છે? અંતે બસ હું એટલું જ કહીશ કે મારાથી નાના મોય મોટી વાત થઈ ગઈ હોય તો મને તમારી નાદાન દીકરી સમજીને માફ કરજો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણને અવનીબેને ખૂબ જ સરસ બાઈનો મહિમા કહ્યો. આપણા સમાજમાં દીકરી શું ન કરી શકે, પણ આજની દીકરી, આજની નારી કેવા કેવા નેતૃત્વ કરી શકે. આપણા આદિકાળમાં જઈએ તો દેવો અને દાનવ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. પોતાની મદદ માટે દેવોએ પૃથ્વીલોકમાંથી એક પરાક્રમી રાજાને બોલાવ્યો. તેણે પોતાની સુરવીરતાથી દાનવોનો સંહાર કરીને વિજયશ્રીને વરવા જઈ રહ્યો હતો. તે જ વખતે તેના રથનું એક પેડું પોતાના ધરીથી અલગ થવા માટે મથી રહ્યું હતું. બરાબર તે ક્ષણે એક આંગળી આવીને ધરીમાં પરોવાઈ ગઈ. પરિણામે રાજાનો વિજય થયો. એ રાજા અન્ય કોઈ નહીં પણ રઘુકુળના મહારાજા દશરથ હતા. અને મિત્રો, એ આંગળી અન્ય કોઈની નહીં પણ મહારાણી કૈકેયીની હતી. અને એ કૈકેયી એ નારી હતી. હા, નારી હતી, એટલે જ કહી શકાય કે નારીનું નેતૃત્વ તો અદ્ભુત છે.